કોરોના મહામારી વચ્ચે સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે ત્યારે પાલનપુર ખાતે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા તાલુકા હેલ્થ કચેરી પાલનપુર અને જીડી મોદી વિદ્યા સંકુલના સહયોગથી પ્રધાનમંત્રી નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો હતો. કોરોનાએ કહેર મચાવ્યો છે, જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં બેડ, વેન્ટિલેટર, ઓક્સિજનની અછત વચ્ચે હોસ્પિટલો ઉભરાઈ રહી છે. ત્યારે પાલનપુર ખાતે પ્રધાનમંત્રી કોવિડ કેર સેન્ટર જીડી મોદી કોલેજ ખાતે શરૂ કરાયું છે. આ કોવિડ સેન્ટરમાં 20 બેડની વ્યવસ્થા સાથે આજથી શરૂઆત કરવામાં આવી છે. જરૂર જણાય તો 50 દર્દીઓને રાખવા સુધીની વ્યવસ્થા કરવામાં આવશે. આદરણીય કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠા અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી બનાસકાંઠાની પ્રેરણાથી અને એમના સૂચનથી પાલનપુર સિટીની અંદર 9 જેટલા સેન્ટર, જેની અંદર જુદા જુદા વિસ્તાર એટલે આખી ટોટલ સિટી આવી જાય એ જગ્યાએ અમારી ટીમ દ્વારા, એમાં CHO, FAW અને MPAW દ્વારા ટેસ્ટિંગ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ 9 સેન્ટરની અંદર જુદા જુદા વિસ્તારમાંથી ટેસ્ટ થાય છે અને એમાંથી જે પોઝિટિવ આવે એ લોકોનો કન્ટેનમેન્ટ ઝોન નક્કી થાય છે. હાલની અંદર પાલનપુર તાલુકાની વાત કરું તો ટોટલ 182 એક્ટિવ કેસીસ છે. એમાંથી 91 અર્બન 1ના છે અને 46 અર્બન 2ના છે. આગળ વાત કરું તો 91 જે એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન છે એમાંથી 81 પેશન્ટ જે પોઝિટિવ આવ્યા છે એ હોમ આઇસોલેશનમાં છે. અને અર્બન 2ની અંદર જે 46 એક્ટિવ છે કેસીસ, એમાંથી 42 વ્યક્તિઓ છે એ હોમ આઇસોલેશનમાં છે. જો આ 81 અને 42 જે ઘરે સારવાર લે છે એ લોકોનોથી બીજા પરિવારના સભ્યોને સંક્રમણ ન થાય, સોસાયટીમાં અને મહેલામાં સંક્રમણ ન થાય એવા આશયથી એક ઘરમાં ધારો કે 4 પોઝિટિવ આવ્યા છે અને એક માણસ પોઝિટિવ છે 4 વ્યક્તિઓ પૈકી, તો એવા એક વ્યક્તિને આપણે અહીં લાવી અને આઇસોલેટ કરશું તો 10 દિવસની અંદર એનો પણ નેગેટિવ રિપોર્ટ થઈ જશે અને જે સોસાયટીમાં સંક્રમણ થતું હશે એ પણ આપણે અટકાવી શકશું. આ એક મેઇન વ્યૂ છે. વત્તા અહીં ગાડી અમે 25 બેડની હાલ સુવિધા છે, આગળ જતાં 40 થી 50 બેડની પણ અમે કરી શકીશું. અત્યારે CHOને ડ્યુટી આપવામાં આવેલી છે રાઉન્ડ ધ ક્લોક, અને એ પણ પ્રાથમિક સારવાર, એમને કોઈ મુશ્કેલી થશે દાખલ દર્દીને તો એમને પણ સારવાર મળી રહેશે. સહયોગ જે ટ્રસ્ટ છે એમના હરીશભાઈ ચૌધરી, એમના તરફથી પણ અહીં જે દાખલ થશે એમને ફ્રી ઓફ જમવાનું પણ સવાર સાંજ પૂરું પાડવામાં આવશે. કોરોના મહામારી વચ્ચે હોસ્પિટલમાં રહેલા દર્દીઓ માટે સવાર સાંજ નિઃશુલ્ક ટિફિન સેવા સદભાવના ગ્રુપ દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે આ કોવિડ સેન્ટરમાં પણ દર્દીને દાખલ કરવામાં આવે એ દિવસથી દર્દી સાજો થઈને ઘરે જાય ત્યાં સુધી સદભાવના ગ્રુપ દ્વારા મેડિકલ તેમજ રહેવા જમવા અને નાસ્તાની વ્યવસ્થા તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે. દર્દી જોડે 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે નહીં. સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ટિફિનની સુવિધા સવારે 70 સાંજે 70 દવાખાનાઓમાં પહોંચતી કરવામાં આવે છે. લાસ્ટ યર પણ આ રીતે 4 મહિના ટિફિનની સુવિધા પૂરી પડાયેલી. એ સિવાય આજે જે અહીંયા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, કોવિડ કેર સેન્ટર, એમાં હમણાં 2 ટાઈમ જમવાની, નાસ્તાની, ઉકાળાની વ્યવસ્થા સદભાવના ગ્રુપ ટ્રસ્ટ તરફથી પૂરી પાડવામાં આવશે. અને અહીં ખૂબ સારી એવી સુવિધા સાથે નિઃશુલ્કપણે દર્દી સાજો થઈને ઘરે જાય ત્યાર સુધી અને મેડિકલ યા કોઈ અન્ય ખર્ચ ના કરવો પડે એની પણ ચિંતા કરવામાં આવી છે. અહીં હાલ 25 બેડની વ્યવસ્થા કરી છે અને 50 બેડ સુધી લઈ જવાનું આયોજન છે અહીં. હા બિલકુલ, એના માટેનું પણ આયોજન કરવામાં આવશે. આ કોવિડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે પ્રાંત ઓફિસર ગિલવા, સદભાવના ગ્રુપ ટ્રસ્ટના પ્રમુખ હરેશ ચૌધરી, તાલુકો હેલ્થ ઓફિસર દીપક અનાવાડિયા, જીડી મોદી વિદ્યા સંકુલના આચાર્ય ડોક્ટર યોગેશભાઈ ડબગર અને ડોક્ટર સંતોષ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.